મોરબીના જામુડિયા ગામ નજીક એક કાર પલટી મારી ગઈ હોય અને કારમાંથી દારૂ બિયરનો જથ્થો રસ્તા પર પડ્યો હોવાની માહિતી મોરબી તાલુકા પોલીસને થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પર પહોંચીને જોયું તો કારને વધુ નુકસાન થયું હતું અને કારમાં દારૂ બિયરનો જથ્થો હતો, જેથી બંને આરોપીઓને પોલીસ સ્ટેશને લઈ આવી બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી 3 પેટી ઇંગ્લિશ દારૂ, 32 નંગ બિયરના ટીન, 2 મોબાઈલ અને 1 સ્કોર્પિયો કાર કબજે કરી છે. મળતી માહિતી જો સાચી માનીએ તો કચ્છ તરફથી સ્કોર્પિયો કારમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનો મોટો જથ્થો લઈને રાજકોટ તરફ જઈ રહેલા અને રાજકોટ માલવ્યા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક દળમાં ફરજ બજાવતા રાજદીપસિંહ જાડેજા અને પૃથ્વીસિંહ જાડેજા પોતાના હવાલામાં રહેલ સ્કોર્પિયો કાર નંબર GJ03LG4455 વાળી લઈને જઈ રહ્યા હતા અને જામુડિયા ગામ નજીક પહોંચી ત્યારે કાર પલટી મારી ગઈ હતી. કાર પલટી જતા કારમાં રહેલો દારૂ બિયર રસ્તા પર ઢોરાઈ જતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. બંને LRD જવાનોએ પ્રથમ ઉપસ્થિત લોકો સામે રોફ જમાવ્યો હતો અને બાદમાં બીજી એક GJ11 નંબરની ઇકો કારમાં દારૂ બિયરનો મોટો જથ્થો રવાના કરી દીધો હતો. આજે વહેલી સવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના લેન્ડલાઈન પર એક કોલ આવ્યો, જેમાં કહ્યું કે મોરબી વાંકાનેર હાઈવે પર જંબુડિયા પાસે એક સ્કોર્પિયો પલટી ખાઈ ગયેલી હાલતમાં છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. આવી જાણ થાણા અધિકારીને થતાં થાણા અધિકારી તેમના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા. ત્યાં જોયું તો 2 વ્યક્તિ, 1 સ્કોર્પિયો ગાડી તેમજ એમની પાસે 3 પેટી જેટલો, એટલે આશરે 36 જેટલી બોટલ વિદેશી દારૂ તેમજ 32 બિયરના ટીન મળ્યા. આ લોકોને પોલીસ સ્ટેશન લઈ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો. આમાં જે આરોપી છે એ માલવ્યાનગર પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે, જેમાં એક રાજદીપસિંહ જાડેજા છે અને અન્ય પૃથ્વીસિંહ જાડેજા છે. એ લોકો માલ ક્યાંથી લાવ્યા એની તપાસ હજી ચાલુમાં છે, વિગત મળી એ જાણ કરવામાં આવશે. દારૂબિયરના જથ્થા સાથે કાર પલટી મારી ગઈ ત્યારે બંને આરોપીએ સ્થાનિક લોકો સાથે માથાકૂટ કરી હતી તેમજ સ્થાનિક પોલીસ સામે પણ રોફ જમાવવાનો પ્રયત્ન કર્યો હતો. મોરબી જિલ્લા પોલીસ વડાને આ અંગેની માહિતી મળતા તેમની સૂચનાના આધારે મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી મુદ્દામાલ કબજે કર્યો હતો. કારમાં જે મોટો જથ્થો હતો તે જે કારમાં લઈ જવાયો હતો તે અંગે મોરબી પોલીસ તપાસ કરશે કે માત્ર જેટલો જથ્થો જપ્ત કર્યો છે એટલાથી સંતોષ માનશે એ આગામી સમયમાં જ ખબર પડશે. હાલ આટલી જ વિગત આવી છે કે ગાડીમાં આશરે 36 જેટલી બોટલ હતી વિદેશી દારૂની તેમજ બિયરના 32 જેટલા ટીન હતા.